ગણેશ ચતુર્થીનો ઉત્સવ 2 સપ્ટેમ્બરથી લઈને 12 સપ્ટેમ્બર સુધી ચાલશે, તેની તૈયારી રૂપે દહેગામ શહેરમાં ગણેશજીની મૂર્તિઓના સ્ટોલ ઊભા થયા. સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. એવા ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયાના નાદથી શહેરના નારાઓ ગાજી ઉઠશે. ત્યારે પુરાણો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો તેવું માનવામાં આવે છે. તેથી આ દિવસને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ગણેશ દાદાની મૂર્તિઓ ખરીદીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશની દરેક આરાધના અત્યંત ફળદાયી અને સુખ આપનાર હોય છે અને સૌભાગ્ય અને મંગળના દાતા ગણવામાં આવે છે. અને ગણેશની આરાધના કરવા માટે કોઈ વિધિ વિધાન કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર મંત્રનું સાચા ભાવનાથી રટણ કરશો તો તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. ગણેશજી ક્યારેય પણ કોઈને નિરાશ કરી શકતા નથી અને જેમના ઉપર ગણેશજીની કૃપા હોય છે તે માણસ સંસારની બધી પરેશાની અને બાધાથી મુક્ત થઈ જાય છે. તેથી ગણેશજીના આ પ્રસંગની શ્રદ્ધાળુઓ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવે છે અને આ તહેવાર 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેના ભાગરૂપે દહેગામ શહેરમાં ભગવાન ગણેશ દાદાની મૂર્તિઓના સ્ટોલ ઊભા થયા છે અને દહેગામ શહેરની દુકાનોમાં ગણેશ દાદાની મૂર્તિઓ લેવા માટે લોકોની પડાપડી ચાલુ થઈ જશે અને દહેગામ શહેરમાં બજારોમાં મૂર્તિઓના સ્ટોલ દ્રષ્ટિ ખર્ચ થાય છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.